Therefore, there is danger. So, that is very sensible and willing. અને સમાચારમાં હવે આગળ વાત ભરૂચની કરીએ, જ્યાં નર્મદા કિનારે મોજ માણવી વાહન ચાલકોને ભારે પડી છે. અચાનક પૂનમની ભરતી આવતા પાણીમાં વાહન ચાલકો ફસાયા હતા. ટુ વ્હીલર લઈને કેટલાક યુવક યુવતીઓ મોજ માણવા ગયા હતા. સાંજના સમયે પાણીનો પ્રવાહ વધી જતા તમામ લોકો ફસાયા હતા. જીવના જોખમે વાહનોમાંથી તમામ લોકો બહાર નીકળ્યા. આવી બેદરકારીના કારણે તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. કેસરિયા થી મન જોગી થયું રે, દિલ ઝુમે જુઓ મત મસ્ત થયું રે. કેસરિયા થી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ બોલો જવાન કેસરી. વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા અંકિત મોદી. અંકિત, વાહન ચાલકો પાણીમાં મોજ મારતા જોવા મળે છે, સવાલ તંત્ર સામે ઉઠે છે. જે ચોક્કસ બે બે ઘટનાઓ જયારે ડૂબી જવાની લોકોની બનતી હોય, છતાં પણ તંત્ર અને લોકોની આંખો ન ઉગરતી હોય, ચોક્કસ આ ખૂબ મોટો પ્રશ્નાર્થ કહી શકાય. ગઈકાલે ભરૂચની જો વાત કરવામાં આવે તો નર્મદા નદીના કિનારે મોટી સંખ્યામાં પરિવારો પોતાના વાહનો સાથે નર્મદા કિનારે પહોંચ્યા હતા મોજ માણવા માટે. અચાનક પૂનમની ભરતી આવતા પાણી ખૂબ વધારે વેગ સાથે ભરતીનું પાણી વધ્યું હતું. જળસ્તર વધી જતા આ લોકોનું જે કિનારાના જે પટમાં તે લોકો હતા ત્યાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું. આખરે પોતાનો જીવ જોખમમાં મૂકી અને વાહનો હંકારી અને તેમણે ત્યાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. ચોક્કસ તંત્રમાં સામે પણ પ્રશ્ન ઉઠે છે કે જ્યારે આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે ત્યારે વાહન ચાલકો નદી કિનારા સુધી કેવી રીતે પહોંચી જાય છે, તે પણ એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. જી જી અંકિત, આભાર આપનો. એટલે સવાલ અનેક ઉઠી રહ્યા છે કે જ્યારે આ પ્રકારની ઘટના હોય, વાહન ચાલકો નદી કિનારે પહોંચી જાય છે, તો તંત્ર શું કરે છે, શું તંત્રને